મહેસાણા ઊંઝા વિધાનસભા મત વિસ્તારની પેટી ચૂંટણી નસીબ થઈ છે, જેમાં આ કોંગ્રેસ ભાજપ અને એનસીપીના ઉમેદવારો મેદાનમાં ઉતરી ત્રિકોણીય જંગ ખેલવા જઈ રહ્યા છે. એ પણ અનેક રાજકીય અને જાતિ આધારિત સમીકરણો પર જોઈએ આ અહેવાલ. મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણીની સાથે સાથે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચેના ત્રિકોણીય જંગ જામેલો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે બે મહત્વના રાજકીય પક્ષ અને ઠાકોર સમાજની મહત્વાકાંક્ષા પર ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારને જીતની આશા બંધાતી હોય છે, ત્યારે ઊંઝામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આશા પટેલ કોંગ્રેસ છોડી ભાજપના કેસરિયો ધારણ કરી આ ચૂંટણી તેઓ ભાજપમાંથી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસમાં ટેકો આપનારા ઠાકોર સેનાના આગેવાનો પણ કોંગ્રેસે કામુ પટેલને ટિકિટ આપતા નારાજગી જતાવી. સેનાના પ્રમુખ નટુજી ઠાકોર એનસીપીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જેમને આજે ઊંઝા ખાતે પોતાના ચૂંટણીલક્ષી કાર્યાલયનું પ્રદેશ એનસીપી મહામંત્રી અને પ્રવક્તા નિકુલસિંહના હસ્તે ઉદ્ઘાટન કરી ચૂંટણીમાં પ્રચારની ગતિ વધારી છે. જોકે આજના આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને એનસીપી ઉમેદવાર વચ્ચેની ખાનગી બાબતો મીડિયા સમક્ષ સામે આવી છે, જેમાં કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં એનસીપીના ઉમેદવાર નટુજી ઠાકોરને જીતાડવા આવનારી 15 એપ્રિલે ઊંઝા મત વિસ્તારમાં જંગી સભા સંબોધન કરવાના છે, ત્યારે અલ્પેશ કોંગ્રેસનો નેતા હોવા છતાં એનસીપી ઉમેદવારને સહયોગ આપે આ બાબતે કોંગ્રેસને મોટો ઝટકો આપે તેવી નવાઈ નહીં. ખાસ આજે ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પણ કરી દીધું છે, પ્રદેશથી પણ ટીમ આવી છે, કેવો સહકાર મળી રહ્યો છે અને હવે ચૂંટણી જીતવા માટે કેવો પ્રયાસ રહેશે? આજે ચૂંટણીનો એકદમ માહોલ જામી રહ્યો છે. આજે 21 વિધાનસભા પેટા ચૂંટણીની અંદર જ્યારે આજે ચૂંટણીનો જે પર્વની ઉજવણી જે થઈ રહી છે એની અંદર એકદમ ભરપૂર આજે એકદમ લોકો ઉલ્લાસ એકદમ હરખરના ઉલ્લાસની અંદર આજે એનસીપીનો પ્રચાર કરી રહ્યા. એક જ વાત કે એનસીપી બીજી કોઈ વાત નહીં, આજે ભાજપ અને કોંગ્રેસથી તાસેલા લોકો આજે પોતાનો જવાબ આપવા માટે એનસીપીને જરૂર મદદ કરી અને એનસીપીના કેન્ડિડેટ તરીકે મને બહુ જંગી બહુમતી જીતાશે એવી મને આશા છે. અલ્પેશ ઠાકોરનો પણ તમને સહકાર મળવા જઈ રહ્યો, શું કહેશો? અલ્પેશ ઠાકોરનો સહકાર સાહેબ એક સમાજના પ્રતિનિધિત્વ તરીકે અને એમની જિમ્મેદારી બને છે કે મારા સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પક્ષમાં ઉભો હોય તો એક સમાજનો દીકરો જ્યારે કોઈ પક્ષના કેન્ડિડેટ તરીકે લડતો હોય તેમની નૈતિક ફરજમાં છે. હું તો એમનો કર્મિષ્ઠ કાર્યકર છું અને ઠાકોર સેના તરીકે મારું જ્યારથી ઠાકોર સેનાનું ઉત્તન થઈ જ્યારથી ઠાકોર સેનાનો જ્યારે જન્મ થયો ત્યારથી હું ઠાકોર સેના સાથે જોડાયો છું અને એ ઠાકોર સેનાના પ્રદેશના અધ્યક્ષ હોવાના કારણે એમને મારી નૈતિક ફરજ પડે છે અને એમને સમાજની મને નહીં પણ મારે એનસીપી નહીં પણ મારા સમાજની ફરજમાં એ મદદ કરી રહ્યા છે અને ઠાકોર સમાજની નૈતિક ફરજ પણ એ પોતે અદા કરી રહ્યા છે. કેવી રીતે મદદરૂપ થવાના છે, કેવો આશાવાદી? મને આશાવાદી એ રીતે છે કે મારી જંગી જાહેર સભાની સંબોધી મારા સમાજને એકત્રિત છે. આપણે સમાજનો જ્યારે કોઈ પણ દીકરો કોઈ પણ પક્ષ સાથે લડતો હોય તો એને જીતાડવાની જિમ્મેદારી સરકારની ઠાકોર સમાજની હોય છે, ઠાકોર સમાજના યુવાનોની હોય છે અને તમામ સમાજો આજે એનસીપીની સાથે છે. ભાજપ ઠાકોર દાખલા તરીકે દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે બીજા ઘણા અન્ય સમાજો હોય, બધા સમાજો અમારી સાથે છે. અત્યારે અલ્પેશ ઠાકોર સભા સંબોધશે આપણે? અલ્પેશ ઠાકોર ચોક્કસ અમારી સભા રાત્રે 8:30 વાગે 15 તારીખે સુંઢિયા ગામથી અમારી સભા સંબોધવાના છે. અમારી તારીખ પણ ડિક્લેર થઈ જઈ છે અને 15 તારીખે 8:30 વાગે સુંઢિયા ગામની અંદર અમારી જંગી મહાસભાનું આયોજન પણ અલ્પેશજીના રાહબરી નેચર જ થશે અને ઠાકોર અતુલ પટેલ, ZS TV.